નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું કિંજલ પટેલ. છેતપુર શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આજે એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે, જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાળાના મહંત શ્રી વરકુ બાપુ પધારી ચુક્યા છે, ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંત શ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંત શ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી, જ્યાં જેતપુર ખાતે ભવ્ય સામૈયા સાથે ફૂલહારથી મહંત શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેરીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાળાના મહંત શ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંત શ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓને સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર, જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ, ત્યારે આજે જેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાળાના મહંત શ્રીએ ઉપસ્થિતિ આપી, જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાળાના મહંત શ્રી વલકુ બાપુ પધારી ચુક્યા છે, ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંત શ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંત શ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી, જ્યાં જેતપુર ખાતે ભવ્ય સામૈયા સાથે ફૂલહારથી મહંત શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેરીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાળાના મહંત શ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંત શ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે.
આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓને સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ. ત્યારે આજે જેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાડાના મહંતશ્રીએ ઉપસ્થિતિ આપી. જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાડાના મહંત શ્રી વલકુ બાપુ પધારી ચૂક્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંત શ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંત શ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી, જ્યાં જેતપુર ખાતે ભવ્ય સ્વામૈયા સાથે ફૂલહારથી મહંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેરીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંત શ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓને સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ. ત્યારે આજે જેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાડાના મહંતશ્રીએ ઉપસ્થિતિ આપી. જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાડાના મહંત શ્રી વલકુ બાપુ પધારી ચૂક્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંત શ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંત શ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી, જ્યાં જેતપુર ખાતે ભવ્ય સ્વામૈયા સાથે ફૂલહારથી મહંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેરીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંતશ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે,
જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓની સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર, જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ. ત્યારે આજે જેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાળાના મહંતશ્રીએ ઉપસ્થિતિ આપી. જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાળાના મહંત શ્રી વલકુ બાપુ પધારી ચૂક્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંત શ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંત શ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી, જ્યાં જેતપુર ખાતે ભવ્ય સ્વામૈયા સાથે ફૂલહારથી મહંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેરીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાળાના મહંતશ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંતશ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે. જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓની સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર, જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ. ત્યારે આજે જેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાળાના મહંતશ્રીએ ઉપસ્થિતિ આપી. જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાળાના મહંત શ્રી વલકુ બાપુ પધારી ચૂક્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંત શ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંત શ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી,
જ્યાં છેતપુર ખાતે ભવ્ય સ્વામૈયા સાથે ફૂલહારથી મહંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે છેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેરીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુનું છેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંતશ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓની સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ. ત્યારે આજે જેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાડાના મહંતશ્રીએ ઉપસ્થિતિ આપી. જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુ પધારી ચૂક્યા છે, ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંતશ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંતશ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી, જ્યાં જેતપુર ખાતે ભવ્ય સ્વામૈયા સાથે ફૂલહારથી મહંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેરીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંતશ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓની સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ.
ત્યારે આજે છેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાડાના મહંતશ્રીએ ઉપસ્થિતિ આપી. જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુ પધારી ચૂક્યા છે, ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંતશ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંતશ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી. જ્યાં જેતપુર ખાતે ભવ્ય સ્વામૈયા સાથે ફૂલહારથી મહંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું, ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેલીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંતશ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓને સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ, ત્યારે આજે જેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાડાના મહંતશ્રીએ ઉપસ્થિતિ આપી. જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુ પધારી ચૂક્યા છે, ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંતશ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંતશ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી. જ્યાં જેતપુર ખાતે ભવ્ય સ્વામૈયા સાથે ફૂલહારથી મહંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું, ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેલીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે, ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંતશ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો
વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓને સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર, જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ. ત્યારે આજે જેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાડાના મહંતશ્રીએ ઉપસ્થિતિ આપી. જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાડાના મહંત શ્રી વલકુ બાપુ પધારી ચૂક્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંત શ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંત શ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી, જ્યાં જેતપુર ખાતે ભવ્ય સ્વામૈયા સાથે ફૂલહારથી મહંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેલીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંતશ્રીએ હાજરી આપીને આ કાર્યક્રમને પવિત્ર બનાવ્યો છે, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં ઘણા સંતો મહંતોએ હાજરી આપી રહી છે અને આ કાર્યક્રમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન આમંત્રિત મહેમાનો હાજરી આપી કાર્યક્રમને દીપાવશે. આ ઉપરાંત આજે બપોર પછીના સમગ્ર કાર્યક્રમમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જયંતિભાઈ રામોલિયા, મનસુખભાઈ ખાચડિયા, જસુબેન કોરાટ અને આગળ વાત કરીએ તો વિજયભાઈ વાળા, ભરતભાઈ ચુડા, મહાવીરસિંહ ચુડાસમા, મુનાભાઈ ધાંધલ, વિક્રમભાઈ મોયા, મુનાભાઈ બસિયા સહિતના આગેવાનો સમગ્ર કાર્યક્રમની હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, આજે સવારથી જ જેતપુરમાં ઐતિહાસિક ઘટના કહી શકાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો સૂર્યવંશીઓના વડવાઓની ખાંભીઓને સિંદૂર, ઘી અને ફૂલહારથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે સમગ્ર ગુજરાતમાંથી જેતપુરના કાઠી સમાજના વડીલો, મહિલાઓ, બાળકો સહિતના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો જેતપુરનું નામ રાજવી પરિવાર, જેતાણી અને વીરાણી એમ બંને પરિવાર પરથી જેતાણું પડેલ અને બાદમાં જેતપુર થઈ ગયેલ. ત્યારે આજે જેતપુર શહેરના સમગ્ર ક્ષત્રિય પરિવાર દ્વારા આ મહાવિષ્ણુ યાગ 11 કુંડીનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શંકરાચાર્ય અને મોરારી બાપુ સહિતના સંતોએ આશીર્વચન આપ્યા અને ચલાડાના મહંતશ્રીએ ઉપસ્થિતિ આપી. જેમાં વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞમાં ચલાડાના મહંત શ્રી વલકુ બાપુ પધારી ચૂક્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એ પણ જેતપુરમાં આજે અનેરો લહાવો ક્ષત્રિય સમાજના લોકોએ લીધો, જ્યાં મહંત શ્રી વલકુ બાપુનું સામૈયાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને મહંત શ્રી વલકુ બાપુના આગમનથી સમગ્ર શહેરે ધન્યતા અનુભવી, જ્યાં જેતપુર ખાતે ભવ્ય સ્વામૈયા સાથે ફૂલહારથી મહંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે આપ નિહાળી શકો છો દર્શક મિત્રો કે જેતપુર ખાતે ચાલી રહેલ વીર ચાપરાજ બાપુની ડેલીએ 11 કુંડી મહાવિષ્ણુ યાગ હોમ હવનમાં ચલાડાના મહંતશ્રી વલકુ બાપુનું જેતપુર ખાતે આગમન થયું, જ્યાં ભવ્ય રીતે કાઠી સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને એ પણ જેતપુરમાં આજે કાઠી સમાજના લોકો અનેરો લહાવો લઈ રહ્યા છે.
ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો જેતપુર ક્ષત્રિય સમાજ દ્વારા જેતપુરના આંગણે ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ હોમાત્મક 11 કુંડી યજ્ઞનું આયોજન સૂર્ય મંદિર ધારેશ્વર ખાતે કરાયું છે, જ્યાં મહંત શ્રીએ હાજરી આપી